રાધનપુર નગરમાં પીવાના પાણીનો પોકાર વોર્ડ નંબર 7ના રહીશો કરી રહ્યા છે. પાણીની માંગણી કરાઈ રહી છે. રાધનપુર નગરમાં પીવાના પાણીનો પોકાર વોર્ડ નંબર 7ના રહીશો કરી રહ્યા છે. પાણીની માંગણી છે. પાટણ જિલ્લાના રાધનપુર નગરમાં પીવાના પાણીની સમસ્યા ઘણા સમયથી જોવા મળી રહી છે. ત્યારે નગરપાલિકા ચૂંટણીઓ આવે ત્યારે અહીંના કોર્પોરેટરો અનેકવાર ખોટા વાયદાઓ કરી ચૂંટણી જીત્યા પછી દેખાતા જ નથી. તેવા કિસ્સાઓ રાધનપુર વોર્ડ નંબર 7માં જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 7માં આંતરા દિવસે પીવાનું પાણી આવે છે તેમજ પરંતુ એ પણ કહેવું છે કે પીવા લાયક નથી આવતું. એકદમ કડવાશ ભર્યું પાણી હોય જે પી નથી શકાતું તેવું અહીંના રહીશો માત્ર પીવાના પાણીની જ માંગણી કરી રહ્યા છે ત્યારે નગરસેવકો આ બાબતે કંઈ જ કરવા તૈયાર નથી. અહીંના રહીશોએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશો કંઈ જ કરવા તૈયાર નથી ત્યારે આ બાબતે અહીંના રહીશોએ મીઠું પાણી આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાણી ખારું આવે, એકદમ બિલકુલ ખારું પાણી આવે અને પાણી ખારું આવે તો કેવું અંદર ચોખા નાખ્યા હોય તો ચડી જાય એવું પાણી આવે, ગરમ ગરમ લાય જેવું. હવે ઈ પાણી થી નવાતું નથી, ઈ પાણી અમારે પીવું કેવી રીતે? અને અઠવાડિયે એક વખત મીઠું પાણી મૂકે ને તોય બરોબર છે. આ તો મીઠું પાણી મૂકવાનું નહીં, વિઠ્ઠલનગર જ્યાં દફતર બહાર હોય ને એવી રીતના આવી રીતે ના ચાલે. અને મૂકે મીઠું પાણી અઠવાડિયે દહી દઈએ અથવા તો રાતે 10-11 વાગે. હવે લેડીઝ નાની નાની છોકરીઓ કેવી રીતે આ જમાના પ્રમાણે કેવી રીતે પાણી ભરવા જાય? ક્યાંય પગ લપટે ભાગી જાય, આ પગ એક તો ભગાયો તમે દેખો હમો બરોબર. અને રાતે બહીના બપોરે 2:30 વાગે બચારા 2:30 વાગે પાણી આવે, મોડ હોવાનું હવાર માંથી કામ કરી કરી થાકે હોય અને 2:00 વાગે 2:30 વાગે હુઈ લેવાનું હોય એમાં તો બચારાને પાણી ભરવા જવાનું. આ તો ઠીક છે, અતારે વેકેશન હતું, હવે આ કાલ પરમ દી વેકેશન 11 તારીખ નું ખુલશે. માણસ કરે શું, બહીના હુએ કે ઘરનું કામ કરે, છોકરા નિશાળે મિલે કે લેવા જાય મૂકવા જાય? આ તો વિઠ્ઠલનગર છે કે આ તો શહેર શું દફતર બહાર જ કરી મેલી વિઠ્ઠલનગર. આવું પાણી લા, આવું જો આવું પાણી આવે. હવે આ પાણી શું કરવાનું બોલો, આ પાણી કરવાનું શું બોલો? તારે આવું ખારું ખારું ઝેર જેવું પાણી. શું નામ બેન તમારું? મારું નામ જસુમતીબેન અરવિંદભાઈ ચંડી, વિઠ્ઠલનગર માતાજી ગરબી ચોક ની સામે હું રહું છું. અને મારા જીવાત વારી પડે તમારે વિઠ્ઠલનગર સોસાયટી પાણીની સમસ્યા છે એ બાબતને લઈને શું કહેવું તમારે? અમારે એ જ કહેવાનું છે કે અમે મહિલાઓ રાત દાડો ગમે એટલું અમે પાણી, મીઠું નથી આવતું, મારે બીજું કાંઈ જ નથી જોતું, મારે મીઠું પાણી જોઈએ છે. કોઈ મહિલાને બીજું કઈ નાના નાના છોકરાઓ લઈને ખરાબ બપોરે આમથી આમ દોડવાનું, આમથી આમ દોડવાનું. દરેક સોસાયટી પાણી હોય તો વિઠ્ઠલનગરમાં કેમ નહીં? વિઠ્ઠલનગરમાં ટાંકો હોવા છતાં વિઠ્ઠલનગરની મહિલાઓને દોડવું પડે છે તો વિઠ્ઠલનગરમાં પાણી કેમ નથી? અમારે નગરપાલિકાને એ જ જણાવવું છે કે વિઠ્ઠલનગરમાં આવું પાણી, આવું પાણી વિઠ્ઠલનગરની વસ્તી પીએ છે. છોકરા બીમારો છે, તમે જો પેલા છોકરા હમું જોવો, એમની માયા હમું જોવો, ખરો તડકો છે, અત્યારે કોલેરા થઈ જાય તો કઈ રીતના વિઠ્ઠલનગરની વસ્તી રહી? કે દરેક સોસાયટી કેમ પાણી, વિઠ્ઠલનગરમાં જ કેમ નહીં? તમે નગરપાલિકાને કોઈ રજૂઆત કરી ખરી? એક વાર નહીં, 1000 વાર. એક વાર ચૂંટણી આવે એટલે મીઠું પાણી, ચૂંટણી પાછી એટલે કાંઈ જ નહીં, એ જ ખારું પાણી, બીજું કાંઈ જ નહીં. અને ચૂંટણી મત લેવા આવે એટલે રોડ બનાવશું, મીઠું પાણી દેશું, અને રોડ નહીં, મીઠું પાણી નહીં, કાંઈ જ નહીં. ચૂંટણી આવે એટલે ફારો ફારો વખત એ જ. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કોઈ તપાસ માટે આવેલા ખરી? કોઈ જ નહીં, કોઈ જ નહીં, કોઈ આવતું જ નથી. ચૂંટણી હોય તારે આવી જવાનું, બેન માં દેશો, બેન માં દેશો, મીઠું પાણી આવશે, રોડ આવશે, બસ એ જ કહેવાનું. શું નામ તમારું? નાનજીભાઈ ઠાકોર, KTV ન્યૂઝ ગુજરાતી, રાધનપુર પાટણ.